ઇન્ક્રીઝિંગ ઇન્વેસ્ટમેન્ટ. હ્યુમન કેપિટલમાં જો ઇન્વેસ્ટમેન્ટ વધારવામાં આવે, હ્યુમન કેપિટલ અંતર્ગત ઇન્વેસ્ટમેન્ટ વધારવામાં આવે તો શું થઈ શકે? રિસોર્સિસનો યોગ્ય ઉપયોગ થઈ શકે, પ્રોપર યુઝ ઓફ રિસોર્સિસ, સંસાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકે, પહેલું એ કહે છે. બીજું એમ કહે છે પ્રોડક્ટિવિટીમાં વધારો થઈ શકે, પ્રોડક્ટિવિટીમાં વધારો થઈ શકે. ત્રીજું સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકે. અને ચોથું એમ કહે છે કે બધું જ થઈ શકે. તો જવાબ શું આવશે તમારા મતે? હવે જો આનો સાચો જવાબ જે છે એ ડી આવશે, ઓલ ઓફ ધ અબોવ. બધી જ વસ્તુ જે છે એ થઈ શકશે. આની પહેલાં ઓલા તુક્કાવાળા વિડીયોમાં મેં સમજાવેલું છે કે જ્યારે ડી ઓલ ઓફ ધ અબોવ આપેલું હોય તો એને પહેલાં ખાસ ધ્યાનપૂર્વક સમજવાનું. ચાલો હવે આપણે વન બાય વન બધું જોઈએ. સ્કિલ ડેવલપમેન્ટ થશે એને એમાં તો કોઈ ડાઉટ જ નથી. સ્કિલ ડેવલપમેન્ટ તો હ્યુમન કેપિટલથી થશે તે. બીજી વાત કરીએ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્ટિવિટી, તો પ્રોડક્ટિવિટીમાં વધારો થશે કે નહીં થાય? તો કે હા થશે. હ્યુમન કેપિટલનો મતલબ શું? આપણે પહેલાં જોયું કે હેલ્થ, હેલ્થ ઉપર ખર્ચો કરે એને તો હ્યુમન કેપિટલમાં ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. માની લો કે એક તાવ આવેલો વ્યક્તિ છે અથવા બીમાર વ્યક્તિ જે છે એની પ્રોડક્ટિવિટી વધારશે કે હ્યુમન કેપિટલમાં ઇન્વેસ્ટમેન્ટ થયેલો જે હાજો વ્યક્તિ જે છે એની પ્રોડક્ટિવિટી વધારશે? કોની પ્રોડક્ટિવિટી વધારશે? બરાબર. તો ઇન શોર્ટ શું કે પ્રોડક્ટિવિટીને અને હ્યુમન કેપિટલને લેવા દેવા છે. પ્રોડક્ટિવિટી અને હ્યુમન કેપિટલ જે છે આ બંને વસ્તુને લેવા દેવા છે. તો પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. બીજું પ્રોપર યુઝ ઓફ રિસોર્સિસ, સંસાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકશે. તો એની માટે જો આપણી પાસે યોગ્ય સ્કિલ હશે, બરાબર, ટેકનોલોજી હશે, તો આપણે એનો ઉપયોગ કરી શકીશું. ફોર એક્ઝામ્પલ સમજો કે અત્યારે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનિક છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનિક, તો આમાં આપણે શેની જરૂર છે? આપણે ટેકનોલોજીની, સ્કિલની, એ બધાની. તો રેઇન વોટર હાર્વેસ્ટિંગનો આપણે ઉપયોગ કરીએ તો ખૂબ સારું કહેવાય, બરાબર. તો એની માટે હ્યુમન કેપિટલ હોવું જોઈએ. તો જવાબ ડી આવશે. ખ્યાલ આવ્યો કે નહીં?